તો બાદ બા મુલાઈ જા હોશિયાર કેમ કે સ્વાદના સામ્રાજ્યમાં વાનગીઓના દરબારમાં પધારે છે રસોઈની મહારાણી મહાસ્પર્ધા સીઝન 8 પાવર્ડ બાય લાઇફ બોય સૂપ એન્ડ બોસ હોમ અપ્લાયન્સીસ સ્પેશિયલ પાર્ટનર રેટિયો તુવીરતાસ. રસોઈની મહારાણી સ્પર્ધા સૌ પ્રથમ પોતાના ડેરા તંબુ તાણવા જે પડાવ પર પહોંચી છે એ છે ગોહિલવાડનું ગૌરવ, કલા અને સંસ્કૃતિનું પિયર ધામ એટલે કે ભાવનગર. શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક એવા નીલમબાગ પેલેસમાં પગ મૂકતા જ ઇતિહાસ જાણે આંગળી પકડીને અતીતની યાત્રાએ લઈ જવા તત્પર બને છે. પણ રાજાશાહીની આ ઝાઝરમાન સાહેબી વધુ સમય સુધી ધ્યાન આકર્ષિત કરી શકે એ પહેલા તો કાન પર પડ્યો એ અવાજ. સ્પર્ધકોનો કલ્પનાતીત ધસારો જોઈને અમારી ટીમ પણ ફોર્મમાં આવી ગઈ, પણ એ કારણે ફોર્મ આપવાનો સમય વહેલો થોડો કરી શકાય. અંતે નિર્ધારિત સમયે ફોર્મ વિતરણ થયું. એ ગંભીરતાથી મહિલાઓ ફોર્મ ભરી રહી હતી એવું લાગતું હતું કે સીધી જ મહારાણીના તાજ માટેનો રિઝ્યુમ તૈયાર કરી રહી હોય. નંબર પ્રમાણે આખરે પહેલી બેચને ટેસ્ટિંગ માટે બોલાવવામાં આવી. તૈયાર કરેલી વાનગીને જાણે મ્યુઝિયમમાં મૂકવાની હોય એ રીતે ચીવટથી સજાવી નિર્ણાયકોને વધુમાં વધુ પ્રભાવિત કરવા માટે સ્પર્ધકોનો ઉત્સાહ આંખોને આંજી દે એવા જગારા મારતો હતો. નાની હતી 5 વર્ષની, ત્યારથી જ મને કુકિંગનો શોખ અને મમ્મીના થોડાક મેડિકલ પ્રોબ્લેમના કારણે ત્યારથી જ કુકિંગ કરું છું. ફોર્થ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી કમ્પ્લીટ રસોઈ બનાવું છું એવું મને યાદ છે. દાળ ભાત શાક રોટલી એ તો બનાવું છું 4th ધોરણથી. નાની હતી ત્યારથી મને શોખ હતો નવી નવી વેરાયટી બને ડિશિસ, એટલે મને એમ થયું કે આ હું પાર્ટ લઉં. અમે ઘણી બધી સ્ત્રીઓને મળ્યા, પણ આ સ્ત્રીઓની આંખોમાં મહત્વકાંક્ષાની આશા રાખીને બેઠેલા અમે થોડા નિરાશ પણ થયા, કેમ કે એમાં ફક્ત મહત્વકાંક્ષા નહોતી, એમાં હતી ધગશ, એમાં હતો સંતોષ, એમાં પોતાની કલાને નવી ઉડાન મળ્યાની ચમક હતી. ફક્ત ભાવનગર જ નહીં, શિહોર અને પાલીતાણા જેવા નાના શહેરોથી અને દૂર દૂરના ગામોથી મહિલાઓ ફક્ત પોતાની ઓળખ મેળવવા માટે અહીં સુધી આવી હતી. અત્યાર સુધી કોઈ દિવસ કોઈ કોમ્પિટિશનમાં ભાગ નથી લીધો, આમાં એ ઈચ્છા થઈ ગઈ. આમ જ શોખ હોય એ વસ્તુ ઝંઝટ ના કહેવાય પહેલી વાત એ, અને જો આટલું આવડતું જોઈ તો મારા સાસુનો એ વધારે એવું હતું, મારા હસબન્ડ કરતાં કે ના તને આવડે છે તો તું જા જા જા, એટલે હવે આવડે છે તો બધાને પણ ટેસ્ટ કરાવી દઈએ. કંઈક હું છું મારા પરફેક્ટ વ્યવસાયમાં પરફેક્ટ જ છું, પણ કંઈક અલગ કરવું એમ, કારણ કે એ તો રેગ્યુલર રૂટીન હું કરતી જ હોઉં છું અને મારી પાસે સ્કિલ છે, તો એ સ્કિલને હું શું કામ તાજ ન પહેરાવું, એટલે રસોઈની મહારાણીમાં મેં તો પાર્ટિસિપેટ લઈએ અને આવી જઈએ. આ કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે. હાય. હાય. શું નામ છે તમારું? ઝીલ. કેટલા વર્ષના છો? 15 યર્સ ના. ઓ માય ગોડ, કેટલા વર્ષથી કુકિંગ કરો છો? 2-3 યર્સ. ઓકે, ગ્રેટ. લે ફૂલી કોન્ફિડન્ટ છે કે એમ ડર લાગે છે? થોડો ડર લાગે. ડર લાગે છે? નહીં ડરવાનું, યોર રેસિપી ઇઝ રિયલી નાઇસ, ઓલ ધ બેસ્ટ. શું નામ છે તમારું? ભગવતીબેન. અને ક્યાંથી આવ્યા છો?
પાલીતાણાથી. પાલીતાણાથી આવ્યા છો? ઓકે, તો કઈક સ્વીટ બનાવ્યું છે તમે? ડેઝર્ટ બનાવ્યું છે, ગણપતિને લગતું પ્રસાદ. અને રસોઈ ની મહારાણી તમારે શા માટે બનવું છે? બસ મને રસોઈ શો નો શોખ છે, રસોઈ કરવાનો, રસોઈ બનાવવાનો, નવું નવું પીરસવાનું, એટલે રસોઈ ની મહારાણી બનવું છે. સ્પર્ધકોના આશ્ચર્ય વચ્ચે જજ તરીકે એન્ટ્રી લીધી રાધિકા રૂઘાણી અને શેફ વિરાજે. રાધિકાને જોઈને કેટલીક મહિલાઓની આંખો ચમકી ઉઠી, પણ સાથે સાથે શેફ વિરાજને જોઈને કેટલાકની નર્વસનેસ વધી પણ ખરી. અને બસ એવું વિચાર્યું કે હું શું લઈને જાઉં તો હું આમાં સિલેક્ટ થાઉં. આજે હું અહીંયા કાઠિયાવાડી રેસીપી લઈને આવી છું. એનું નામ છે કાઠિયાવાડી સિઝલર, કે જે બધા વેજ સિઝલર, ચાઇનીઝ સિઝલર તો ખાતા જ હોય, આ કંઈક અલગ, કંઈક જુદું, કે જે ભજીયા છે, હાંડવો છે, ગરમ ગરમ ખાવાની વસ્તુ છે, એને સિઝલરમાં મેં ઇનોવેટિવ કહ્યું. મારો જે સન છે એ 11 યર્સનો છે અને ડોટર છે 7 યર્સની છે. એક તો એ લોકોને ઇટાલિયન બહુ જ ભાવે છે, ડેલી ટિફિનમાં એ લોકોને જોઈએ, અને બીજું એવરી સન્ડે એ લોકોને સાઉથ ઇન્ડિયન જોઈએ. આજે મેં ખાસ બનાવ્યા છે રાજમા ચાવલ, એ મારા હસબન્ડ એકદમ ફેવરેટ છે, અને 8-10 દિવસે એકવાર તો એનું બોલી જ ગયા હોય. મારું સપનું વર્ષોથી છે, આજે હું જીતી જાઉં તો મારું આ સપનું પૂરું થશે, અને મને રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે. આટલા બધા સ્પર્ધકોની વાનગીઓ ચાખવામાં જજીસને સમય તો લાગશે જ. બધા આકર્ષણોને ઝાંખા પાડી દે એવું સર્વશ્રેષ્ઠ આકર્ષણ તો હતા એક સ્પર્ધક. હાથમાં લાકડી, ડગમગ ચાલ, 82 વર્ષની ઉંમર અને આંખમાં ઉભરાતું વાલ. ઝીણી આંખો અને કરચલી વાળા ચહેરામાં છુપાયેલો હતો 8 દાયકાના અનુભવનો નિચોડ. વાતોમાં હતી જીવનની અખૂટ ઉર્જા અને સાથે હતો આ ઉંમરે પણ કંઈક કરી બતાવવાનો જુસ્સો. આ ઉંમરે તમારે રસોઈની મહારાણી કેમ બનવું છે? એનું કારણ શું છે કે પહેલાથી પ્રવૃત્તિમાં છું ને, એને કારણે આ પ્રવૃત્તિ સચવાયેલી છે. એટલે એક પણ પ્રવૃત્તિ નહીં, પણ દરેક જાતની, દરેક રંગોળી છે, પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, પછી મીટિંગમાં જવું, પછી ઘરનો બધું વ્યવહારિક બધા કામ બધું સંભાળવાનું, બધું, અને એક એક પ્રવૃત્તિમાં. અરે વાહ. અને અત્યારે મને આ 2 વાગ્યા કે 4 વાગ્યા છે, પણ કોઈ દિવસ મને એમ ન થાય કે હું સુઈ જાઉં ને કંટાળો આવે. શું વાત કરો, આજની તારીખમાં. અને પાપડ બનાવવા, વેફર બનાવી, પછી પતરી બનાવી, બધું બનાવું સાથે, વળી એ વન, અને પછી કોઈ પણ વસ્તુ નવી આવી હોય તો શિયાળામાં દાણા આવ્યા હોય, મિલવાન દાણા પડ્યા રે, તો એ ભેગા કરી રેની વડી બનાવું. શું વાત કરો, ઘરે બધું પાપડ વડી બધું બનાવું મારી માટે. હા, મારે તમારી પાસે આવવું પડશે શીખવા. તમે એક નહીં પણ તમારું ગ્રુપ આવે, હું બહુ રાજી છું, અને આપણે બધા ફરવા જશું સાથે સાથે. ક્યાં લઈ જશો મને? તમને અહીંયાથી ગાડી કરીને, ગાડી કરીને લઈ જશું પ્રોગ્રામ. અરે વાહ. અને તમે કેટલા વર્ષથી રસોઈ શો જોવો છો? હું શરૂઆતથી 15 વર્ષ. હા. આ વડીલ સ્પર્ધકની સ્ફૂર્તિ અને યુવાનોને શરમાવે એવો તરવરાટ અન્ય સ્પર્ધકોને હંફાવવા માટે પૂરતો હતો.
તમે આટલા વર્ષોથી રસોઈ બનાવ છો અને તમે અત્યારે રસોઈ ની મહારાણી માં ભાગ લેવા જે નવી છોકરો છે જે એકદમ નવું નવું બધું બનાવે છે એમને શું કહેશો? એ નવું બનાવે છે મને ગમે છે, પણ એની બાકાત મને જે દેશી વાનગી વધારે ગમે છે, તો હું જે દેશી વાનગી બનાવું છું એ બહેનો મને મને ગમે છે. વેસ્ટ માંથી બેસ્ટ બનાવે છે એ પણ જોઉં છું, પણ એમાં એવો એક એ કરું છું, માખણ પનીર ઘી મલાઈ છે એ મારા વિરોધ ના છે. એટલે આજની તારીખમાં તે હું શાક બનાવું તો એક જ ચમચી તેલ નાખું શાક બનાવું છું. તદુપરાંત દેશી વાનગી એટલે આપણે ભડકું છે થોડી છે એવી વાનગી મને વધારે ગમે છે. પણ મને તમારી તમારી જે ચમકતી ત્વચા છે એનો એનો રાજ આ છે. ઘી અઠવાડિયામાં એક જ ચમચી ખાવાનું, અઠવાડિયામાં એક જ ચમચી ખાવાનું બરાબર. અને વર્ષોથી મને સમજે કે જ્યારથી મારા મેરેજ થયા 1953 થી આજની તારીખમાં મારે મારું શરીર આનું આજ છે, આ સિલાઈમાં કોઈ ફેરફાર નહીં. થેન્ક યુ સો મચ, ખૂબ ગમ્યું. તમે અમારી દીકરીઓ છો અને હું ખૂબ આખે તમારા બધાને હું પરિવારને હું આશીર્વાદ આપું છું. ખૂબ આગળ પ્રવૃત્તિ કરો અને અમને મળતા રહ્યો અને તમે આવો ચોક્કસ આપણે બધા સાથે જઈએ. તો ચાલો હવે ફરી જઈએ ત્યાં જ્યાં પ્રાઇમરી રાઉન્ડના વિજેતાઓનું ચયન થવાનું છે. રસોઈના રનવે પર જજીસ થઈ ગયા છે લેન્ડ, સ્પર્ધકો તૈયાર છે લઈને પોતાનું સ્ટેન્ડ, અને જેના કાંડામાં હશે કૌવત એને પહેરાવવામાં આવશે વિક્ટરી બેન્ડ. વિરાજ શું લાગે છે? જોઈએ હવે કોને આપણે બેજ આપવાના છે. આમ તો બધાનું બેસ્ટ હતું. યસ, બધાનું બેસ્ટ છે, પણ સામનો કરવાનો છે નિર્ણાયકોના પેચીદા સવાલોનો. પણ ત્યાં સુધી એક આડ વાત, રસોઈની મહારાણી સ્પર્ધા સ્વયં એક ઐતિહાસિક ગાથા છે, પણ તેના નિર્માણની સફરમાં અમને મળી કેટલીક એવી કથાઓ જે હાર જીત વચ્ચેનું અંતર ભૂસીને હૃદયના તાર ઝણઝણાવી દે. બસ એ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનીશ કે જે મને આ સ્ટેજ ઉપર આગળ પહોંચાડે છે. એ માટે કાલ રાત્રે 2 વાગ્યા સુધી તૈયારી કરી છે, પછી સવારે 5 વાગે ઉઠી છું, શેઠેઠ પાલિતાણાથી અહીંયા આવી છું. જે મને એટલી બધી ખુશી થાય કોઈક જમે મારા હાથનું અને સારું લાગે એને, એટલે મને બહુ આનંદ થાય છે અને ખુશ થઈ જાઉં છું. બસ હું 6th સ્ટેન્ડર્ડથી રસોઈ શું જોઉં છું. મારી નાની માઈ મને 6th સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે ફર્સ્ટ ટાઈમ ખમણ શીખવાડ્યા હતા, તો હું ત્યાંથી સ્ટાર્ટ થયું મારો ઇન્ટરેસ્ટ કુકિંગમાં. તો પછી મમ્મીની તો જોતા જ હોય રસોઈ શો, તો હું સાથે જોવા મળી. એ પછી હું રેસીપી મેં સ્ટાર્ટ કર્યું લખવાનું, રાઇટિંગમાં બુક્સ બનાવી છે, 1000 ઉપર રેસીપી મેં લખેલી છે રસોઈ શોની. મારા હતા ત્યાં સુધી મમ્મીનો અને મોટી બહેનનો બહુ સપોર્ટ હતો. મેરેજ થયા પછી મારા હસબન્ડ અને મારા સાસુ બંને કે બહુ સરસ બને છે, હજી બનાવો બીજું કંઈક, બહુ સરસ બને છે, હજી બનાવો બીજું કંઈક. એકચ્યુઅલમાં રસોઈનો એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો, પણ એ લોકો એટલું બધું મને એન્કરેજ કરી છે કે નહીં તમારાથી સરસ જ બને છે, તમે બનાવો. મહારાણીમાં એકચ્યુઅલી હું અચીવ કરતાં વધારે મને એવું છે કે મારી અંદર જો ટેલેન્ટ છે અને હું કંઈક નવું કોઈને આપી શકું છું તો હું આપું. કારણ કે મેં બી રસોઈ શોથી જ, મારી મમ્મી છે ને 2-3 અમે કુંવારા હતા ને ત્યારે બી મમ્મી 2-3 રસોઈ શો જોતી હોય. રસોઈની મહારાણી બનવું એ મારું આમ તો સપનું છે, એક સ્કિલ કે જે બહાર આવે, એક પ્લેટફોર્મ મળે, એટલે બહુ જ જરૂરી છે.
એક એવો પરિવાર જેના માટે આ સ્પર્ધામાં દીકરી ભાગ લે એ જ સૌથી મોટી જીત હતી. 30 કિલોમીટર દૂરના ગામડેથી એક દિવસની મજૂરી પાડીને કૃષ્ણાને ઓડિશન સુધી લઈને આવ્યા હતા એના માતા પિતા. કૃષ્ણા છે આપણી સાથે અને કૃષ્ણા અત્યારે બહુ સરસ મિમિક્રી કરવાની છે. કૃષ્ણા શાની મિમિક્રી કરશે? મારી ફેવરેટ છે સેજલ. સેજલની મિમિક્રી કરવાની છે. સેજલ કોણ? દીકરી વાલનો દરિયો છે. અચ્છા, ઓકે. એટલે કલર્સ ગુજરાતીની બધી સિરિયલ્સ તમે એકદમ ધ્યાનથી જોવો? ધ્યાનથી જોઉં છું. અને અત્યારે રસોઈની મહારાણીમાં પણ પાર્ટ લેવાનો છે? યસ મેમ. તમારે અને તમારી મમ્મીએ? હા મેમ. અચ્છા, ઓકે. કેટલું મોટિવેશન મળે છે બંને તરફથી? બહુ જ મોટિવેશન મળે છે. અને લોકો કહે છે કે મતલબ દીકરી જે છે એ સાપનો ભારો હોય છે, બટ મારા પપ્પા એ એવું ક્યારેય નથી રાખ્યું. મારા પપ્પા વર્લ્ડ ના બેસ્ટ પપ્પા છે અને હું બહુ જ ગર્વ અનુભવું છું કે મારા પપ્પા છે. હંમેશા મને સપોર્ટ કરે છે અને મારા મમ્મી પણ મને સપોર્ટ કરે છે. લોકો એવું કહે છે કે દીકરો છે એ આંખનો તારો કહેવાય ને દીકરી છે એ કાંઈ કરી ના શકે, બટ મારા પપ્પા એ મમ્મી એવું નથી માનતા. મારા મમ્મી પપ્પા હંમેશા મને સપોર્ટ કરે છે અને મારા ભાઈને પહેલાં નહીં પણ પહેલાં મને રાખે છે અને અત્યારે પણ એ મને સપોર્ટ કરવા છે. અત્યારે મારા પપ્પા અને મારા મમ્મી એ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. હું કાંઈ પણ જે પણ કાંઈ છું એ મારા મમ્મી પપ્પાના લીધે જ છું. હાઉ નાઇસ ઇઝ ધેટ? સિરિયસલી, યુ આર સો સો સ્વીટ. સાચી વાત છે. અત્યારે એક્ચ્યુઅલી દીકરીઓ જે છે એ જ ફીલ કરે છે. થેન્ક યુ સો મચ કે તમે આટલી દૂરથી અહીંયા તમે પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા છો અને તમારો પ્રેમ, તમારી લાગણી જોઈને ખરેખર મને બી બહુ જ સારું લાગ્યું. મમ્મી શું કરું? મેં બેન આપણે ગામડેથી જઈએ એટલે ગુજરાતી બનાવ્યું, એટલે ગુજરાતી લઈને ગામડે નાનકડી જગ્યાએથી આવો છો પણ તમને રસોઈનો કેટલો શોખ છે? ખૂબ મજા આવી તમારી સાથે વાત કરવાની. થેન્ક યુ. દીકરીનું ગૌરવ વધારતા આ પરિવારને અમારા હૃદયથી વંદન. કૃષ્ણાની જેમ જ અન્ય કેટલાય સ્પર્ધકો હતા જેમની માટે આ તબક્કે હારની હતાશા કરતા અહીં સુધી આવ્યાનો આનંદ સવિશેષ હતો. શું થયું તમારું? ના સિલેક્ટ થયા. કેમ? ખબર નહીં. તમારી રેસીપી તો બહુ સરસ હતી ને. હા, પણ એવું લાગ્યું કે બીજાના કરતા આપણી થોડીક ઓછી સારી હતી. હા ને, ઓલી પૈણી ડેકોરેશન એવું કશું નતું. અમદાવાદ આવું જ પહેલા. અમદાવાદ તો આવું જ છે. આવશો ને પાક્કું? અને એકદમ વ્યવસ્થિત મસ્ત પ્રિપેરેશન કરીને આવજો. હા ને, સિલેક્ટ ના થયા? આવું જવલ્લે જ બને છે કે નિષ્ફળતામાં નિરાશાના બદલે ખુશીનું સામ્રાજ્ય હોય અને માટે જ રસોઈ શો ને ગર્વ છે પોતાના તમામ દર્શકો પર. પરંતુ પ્રાઇમરી રાઉન્ડ પસાર કરીને આગળ પહોંચેલા સ્પર્ધકો શું જીતને પોતાની પર હાવી થવા દીધા વગર જજીસના પ્રશ્નોનો સામનો કરી શકશે? મધુરી બેન, તમારું નામ કરતા મને છે ને તમારી રેસીપી વધારે યાદ છે. પાણીપુરી છે ને તમારી? સ્વીટ પાણીપુરી હે ને? અને તમે પાલીતાણા લેજો હે ને? જોયું એને તમારી વાનગી યાદ છે. તો શું લાગે છે હવે? મતલબ પ્રાઇમરી જજિંગ તો પતી ગયું, એમાં તમે સિલેક્ટ થઈ ગયા છો,
બટ હવે મેઇન રાઉન્ડ છે અને મેઇન જજીસ પાસે તમારે જવાનું છે. શું લાગે છે? કાંઈ થઈ જશે, પાસામાં થઈ જશે, થઈ જશે, થઈ જશે, કઈ વાંધો નહીં આવે. એટલે તમને તમારી વાનગી ઉપર તમને ફૂલ કોન્ફિડન્સ છે? મહેનતથી બનાવ્યું છે મેં, એટલું દૂરથી લાવી છું. એટલે આનું આનું ફળ તો મળશે, તો ફળ તો મળશે. હા, આઈ એમ બી બેન્ડ તો મળી ગયો છે, બેલ્ટ ઓર મળી છે, હા આગળ એ મળશે, આગળ બી મળશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હા, ગોવન રેસિપી રાઈટ? રાઈટ. તો કેટલા કોન્ફિડન્સ છો તમે કે ફર્સ્ટ ફર્સ્ટ રાઉન્ડ તો ક્લિયર થઈ ગયો? હા, હવે સેકન્ડ રાઉન્ડ માં શું લાગે છે? સિલેક્ટ તો થઈ જ જઈએ ને. ગમશે તમારી રેસિપી? ગમશે તમારી રેસિપી? ચોક્કસ. શેફ કેપ મળશે તમને? મળશે ચોક્કસ. આહા, ઓકે. કોન્ફિડન્સ તો બહુ જ છે. ગોવાની છો તમે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ઓકે, આ તમારી સ્વીટ રેસિપી છે? યસ, સ્વીટ રેસિપી. અને શું બનાવ્યું છે તમે? મેં પંચરત્ન ખીર બનાવી છે. પંચરત્ન ખીર? કેમ કેમ તમે આજ વાનગી સિલેક્ટ કરી? એટલા માટે કે સ્વીટ મને બહુ પસંદ છે. એટલે ઘરમાં બી બધાને બહુ જ ગમે છે? ઘરમાં પણ બધાને, કારણ કે અમારે ઠાકોરજી પ્રસાદ છે ને, એટલે મોસ્ટલી સ્વીટ બનતી જ હોય છે. પ્રસાદ તો હોય જ છે ઘરમાં, એના માટે મને પસંદ છે વધારે. એટલે ઠાકોરજીની કૃપા વર્ષી રહે આસ્તે. તો સેકન્ડ રાઉન્ડ માટે શું લાગે છે? જજીસ ને તમારી સ્વીટ ભાવશે? આટલી બધી સ્વીટ, તમે વિચારો કે જજીસે બહુ જ બધી સ્વીટ ચાખી છે, બહુ જ બધી સ્પાઈસી વાનગીઓ પણ ચાખી છે, તો તમારી જે સ્વીટ છે એમને ગમશે? શ્યોર ગમશે, ઠાકોરજીની કૃપા છે. ઓલ ધ બેસ્ટ. હેલો, શું નામ છે તમારું? ડોક્ટર ઇદ્દી પિનાકિન. ડોક્ટર છો? હું નેચરોપેથી અને આયુર્વેદની પ્રેક્ટિસ કરું છું. આહા. અને કોલેજમાં પ્રિન્સિપાલ પણ છું, યોગ અને નેચરોપેથી ડિપાર્ટમેન્ટ. એટલે આ હેલ્ધી રેસિપી? હેલ્ધી છે, પ્યોર, વિધાઉટ એની સાઈડ ઇફેક્ટ્સ. બીકોઝ આ જે મેં બનાવ્યું છે ને, એ ટોટલી માટીમાંથી, માટીના જે વાસણો હોય એમાં બનાવેલું છે. ધારો કે આપણે કોઈ બીજા પાત્રમાં બનાવીએ તો એને એન્ટિડિસ છે એ નાશ પામી જતા હોય છે, પણ માટીમાં મને એટલે ઉલટાના તત્વો વધે છે. અચ્છા, અને બીજું પણ છો અને સાથે સાથે કુકિંગનો પણ શોખ છે, અને એક રાઉન્ડ ક્લિયર થઈ ગયો છે. હા, શું લાગે છે તમને? શેફ કેફ મળશે? બસ જો, હવે અમે તો કર્યું છે, બસ અમારા ભગવાન સ્વામિનારાયણ છે, પ્રમુખ સ્વામીની કૃપા થશે તો મળી જશે. પણ તમારી વાનગી ખાસ હોવી જોઈએ. હા, બરોબર. વાનગી તો ખાસ હોવી જોઈએ, જે તમારી ઓળખાણ હોવી જોઈએ. હા, બરોબર છે. વાનગી તો ખાસ છે જ. કારણ કે આમાં મિક્સ વેજીટેબલ બીન્સ છે, બધા સબ્જી છે, અને બધી જ વસ્તુ આમાં એડ કરેલી છે, જે વિધાઉટ એની સાઇડ, વિધાઉટ કેમિકલ્સ છે. વાવ. બાળકો માટે અને એમને ભાવતી પ્રિય વાનગી બનાવેલી છે. અચ્છા, ઓકે. એટલે બાળકોના લીધે તમને ફૂલ કોન્ફિડન્સ છે કે આ વાનગી તો મારી જતી જ રહેશે, સિલેક્ટ થઈ જ જશે? ચોક્કસ. શેફ કેપ મળી જશે? ચોક્કસ. હા, તો પછી મને આની રેસિપી તમારે શીખવાડવી પડશે. ચોક્કસ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ મેડમ. હેલો, શું લઈને આવ્યા છો જે સિલેક્ટ થઈ ગયું છે તમારું? રાજમા ચાવલ છે. રાજમા ચાવલ, ઓકે. તો તમને શું લાગે છે, તમારી વાનગી સિલેક્ટ થઈ જશે સેકન્ડ રાઉન્ડમાં? થઈ જ જશે, કેમ કે મારા હસબન્ડની ફેવરિટ છે ને, એને જ મને સિલેક્ટ કરીને કીધી હતી કે આ બનાવ. અને અને એ પ્રેમ અને એ જે કહેવાય ને કે આમ કોન્ફિડન્સ કે ના ના આ તો મારી જ છે. યસ યસ. એટલે તમારા હસબન્ડ તમને બહુ મોટિવેટ કરતા લાગે છે? એક્ચ્યુઅલી મારી ફૂડી છે અને એને ગમે છે, હું નવી નવી ડિશિસ બનાવું છું ને, એ જ મને કહેતા હોય છે કે આ બનાવ આ બનાવ. એટલે રસોઈની મહારાણીમાં ભાગ લેવા
અમે 3 નોટ્સ પાન બનાવ્યા. હા બરાબર ને. એટલે બુંદી જે બનાવી છે ઘરે બનાવી છે. હા ઘરે બનાવી. તો એના માટે ચાસણી કેટલા તારની બનાવી છે? એક દોઢ તારની. હવે ચાસણી કેટલા પ્રકારની બને? મીઠાઈ બનાવતા હોય આપણે તો કેટલા પ્રકારની ચાસણી બને? ચાસણી ઘણા પ્રકારની બને, પતલી જાડી, એક તારની, બે તારની. એટલે તાર ગણવામાં આવે પણ કેટલા તારની? 3 તાર સુધી એમ મને ખ્યાલ છે, 3.5. તો એક તારની ચાસણી કઈ કઈ રેસિપીમાં વાપરી શકો તમે, કેવા પ્રકારની રેસિપીમાં? આપણે જે આમ બહુ કેવું રહ્યું તમારું જજિંગ? બહુ જ સરસ. શું કીધું જજિસે તમારી રેસિપી માટે? સરસ છે. સરસ છે. ક્વેશ્ચન્સમાં થોડોક પ્રોબ્લેમ હતો? થોડોક, બહુ નહીં. થોડો. ઓકે, તો શું લાગે છે તમને નેક્સ્ટ રાઉન્ડ ક્લિયર થશે? બસ વેઇટ કરીએ છીએ જજે એમ કીધું કે વેઇટ કરો થોડી વાર. તો પણ તમને શું લાગે છે, તમારી રેસિપી પાર ઉતરશે કે નહીં? મને તો છે જ ઉતરશે, પણ પછી થોડુંક નસીબ બધું જોઈએ. ઓકે, કંઈ નહીં, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બાય. મેં પસંદા પાલક ટ્વિસ્ટ બનાવ્યા છે, એટલે કબાબ બનાવ્યા છે. થોડીક વારમાં તમને આન્સર આપીએ. કેવું રહ્યું તમારું જજિંગ? બહુ જ સારું રહ્યું. બધા ક્વેશ્ચન્સ આવડ્યા તમને? બધા આવડ્યા. તો શું લાગે છે તમને? એવું લાગે છે કે આગળ જવાશે. કોન્ફિડન્સ તો તમારી વાનગી માટે? મારી વાનગી માટે બી અને જજ માટે બી, કારણ કે જજનું બી એટલું સારું રિઝલ્ટ એ આપી રહ્યા છે, અને એટલું છે કે એમને શીખી શીખીને જ અમે શીખ્યા છીએ, એટલે કોન્ફિડન્સ તો હોય જ, ગુરુ છે. એટલે આજે ફૂલ કોન્ફિડન્સ તો છે જ કે જમીલાબેન અને રશ્મિબેન તમારી રેસિપી પાસ કરી દેશે. હા, પાસ કરી દેશે. ક્રોસ યોર ફિંગર્સ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ચાઇનીઝ સેવ મંચુરિયન બનાવ્યું છે તમે, કોમ્પિટિશનના લેવલ પર એકદમ સિમ્પલ રેસિપી નથી? તમે જે વાનગી બનાવી છે બરાબર, હવે એનું આ પ્લેટિંગ બરાબર છે? જ્યારે બી વાનગી તમારા ટેબલ પર અથવા તમારા આસન પર અથવા તમારા બિછાણા પર આવે, એટલે પહેલામાં પહેલું આંખોથી એ ખવાય છે. એટલે તમે ગમે તે વાનગી બનાવી હોય, એને સારી રીતે સારી પ્લેટમાં તમારે એને પ્રેઝન્ટ કરવું પડે, એટલે પીરસવું પડે. એટલે આ રીત એ હરીફાઈના લેવલની નથી. વેલકમ અલ્ફાબેન, તમે કાઠિયાવાડી સિઝલર બનાવી છે બરાબર ને? પહેલાં અમે એનો ટેસ્ટ કરી જોઈએ, પછી જણાવી. મરચામાં કંઈ સ્ટફ કર્યું છે તમે? થોડી વારમાં કહીએ રિઝલ્ટ. વેલકમ મેગા. થેન્ક યુ. તમે હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે. જમીલાબેન, તમે જ હવે બિરયાની ક્વીન છો, તો પછી ટેસ્ટ તમે સર્વ કરો. મને કોઈ પણ 5 પ્રકારના ચીઝના નામ કહી શકશો? હા, ચેડર, ફેટા, ગોળા ચીઝ, ક્રીમ ચીઝ અને પ્રોસેસ ચીઝ. વેલકમ ટુ નમવેન, તમે ગુલાબજાંબુ સાહી સબ્જી બનાવી છે, ટેસ્ટ કરી જોઈએ. હા, કરો. છે
તમે જાંબુ સાથે ખાજો એટલે ટેસ્ટ આવશે. અંદર સ્ટફ કરેલા છે વચમાં જે છે ને જાંબુ. તમે આજે ગુલાબજાંબુની સબ્જી શાહી બનાવી છે, ગુલાબજાંબુ બનાવ્યા ત્યારે એની અંદર શું સ્ટફ કર્યું? તેમાં કાજુ બદામ દ્રાક્ષ અને પિસ્તાનું ટોપિંગ કર્યું છે. અચ્છા, અને બીજું કંઈ? બીજું કંઈ જ નહીં, ડ્રાયફ્રૂટનું તે કર્યું છે. અચ્છા, અને આ ગ્રેવી બનાવી છે એમાં? એમાં છે ઓનિયન, મગજતરીના બી, કાજુ અને મલાઈ, મરી, કસૂરી મેથી એ બધું એડ કર્યું છે મરીનો કૂકવાનું. એમાં મને કંઈક અલગ લાગ્યું. મેં કીધું હા, ગુલાબજાંબુ મલાઈ કોફતા તો સ્ટફ કરેલા હોય જ છે, એટલે મેં કાંઈક નવું કરું મેં કીધું. અને સ્વીટ સબ્જીમાં ગુલાબજાંબુનું બનાવું, સ્ટફિંગ ડ્રાયફ્રૂટનું કરું તો સારું લાગશે. બોલો, કેવું રહ્યું તમારું જાજે? ખૂબ જ સરસ. અને જજને જોઈને એવું લાગ્યું કે ના, મારી વાનગી સિલેક્ટ થશે. થશે. ઓકે, ક્વેશ્ચન આન્સર સરસ આવડ્યા? હા, બધું જ આવડ્યું. હા, કોન્ફિડન્સ છે કે એમ? થોડીક નર્વસનેસ છે. થોડુંક નર્વસ છે કે સિલેક્ટ થશે કે નહીં, પણ પછી તો જજ છે કે જજ ઉપર ડિપેન્ડ છે. અને ફેમિલીમાંથી કોણ કોણ આવ્યું છે તમારા? ફેમિલીમાંથી મારા ફાધર આવ્યા છે. અચ્છા, પપ્પા આવ્યા છે. એમનું શું માનવું છે? એમનું તો એવું માનવું છે કે ના, તું સિલેક્ટ થઈશ, કારણ કે ઘરે રેસીપી બનાવું છું એના ટેસ્ટ ઉપરથી એવું કહે છે કે ના, તું સિલેક્ટ થઈશ. ઓકે, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. થેન્ક યુ. હવે કોમ્પિટિશનમાં તમે આજ કેમ બનાવી? મને બેકિંગ કરવું ગમે છે. હું બ્રેડ અલગ અલગ બનાવું છું અને મારો દીકરો છે એ બ્રેડ લવર છે, એટલે હું એવું કરું કે બ્રેડ એને ભાવે છે તો હું અલગ અલગ ટાઈપની બનાવી રાખું. જ્યારે પણ બ્રેડ બનાવો છો ત્યારે કયા લોટની બનાવો છો? જનરલી આજે મેં જે બનાવી છે એ મેં મેંદાની જ બનાવેલી છે. બાકી હું મલ્ટીગ્રેન બી યુઝ કરું છું, મિક્સ કરું છું મલ્ટીગ્રેન ને મેંદા અને આટાની પણ બનાવું છું. એટલે તમે મલ્ટીગ્રેન લોટ વાપરો છો તો એ બજારમાંથી રેડી લાવો છો કે ઘરે જ બધો મિક્સ કરો? રેડી લાવું છું. રેડ. ઓકે. અને ઘરે કરવા હોય તો કયા કયા લોટ મિક્સ કરી શકાય? ઘરે હોય છે તો દાળ છે, બાજરો છે અને ચણાની દાળ જે છે એ દાળ ને બાજરો ને ઓટ્સ એ રીતે લાવીને મિક્સ કરાય. જજ સાહેબોએ સ્પર્ધકોની કિસ્મતનો ફેંસલો લખી નાખ્યો છે અને હવે છે એની સુનાવણી. સેંકડોમાંથી વીણેલા મોતી જેવા ફક્ત 9 સ્પર્ધકોને આગળ જવાની પરવાનગી મળશે. તેમને ભાવનગરના મહારાણી સાહેબા હર હાઈનેસ શ્રી સંયુક્તા દેવીના હસ્તે સન્માનિત થવાનો મોકો મળશે. ભાવનગરના ઓડિશન્સ પૂરા થઈ ગયા છે અને શેફ કેપ પહેરાવવા માટે અત્યારે આપણી સાથે છે મહારાણી સાહેબ શ્રી સંયુક્તા કુમારી. એમનું સ્વાગત કરીએ. થેન્ક યુ. નમસ્કાર. અને એમની સાથે છે રાજકુમારી બ્રિજેશ્વરી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. ભાવનગરના ઓડિશન્સ ખૂબ જ સરસ રહ્યા. તમારો પ્રતિસાદ ખરેખર દાદ આપી દેને એવો હતો. પણ ફોર્મેટ પ્રમાણે આગળ જશે ફક્ત અને ફક્ત 9 શ્રેષ્ઠ સ્પર્ધકો. મારી પાસે લિસ્ટ રેડી છે, તમારે જાણવું છે ને કે કયા 9 શ્રેષ્ઠ સ્પર્ધકો સિલેક્ટ થયા છે. પહેલું નામ છે ગોહિલ કાજલવા. તો હવે ત્રીજું નામ સાંભળવું છે તમારે. તો હવે ત્રીજું નામ છે જીગ્ના કાર્યાનું. Congratulations! Rasoi Ni Maharani, Rasoi Ni Maharani.
ખરેખર ખૂબ જ સરસ હતી પણ નેક્સ્ટ ટાઈમ ચોક્કસથી ટ્રાય કરજો વધારે મહેનત કરજો અને ફરીથી ભાગ લેજો હવે જે નેક્સ્ટ સિલેક્ટ થયા છે ચોથા પાર્ટિસિપન્ટ ડોક્ટર વિધિ માંડળિયા Oh,
તો એમના પણ રિવ્યુઝ જાણીએ ને. નમસ્કાર, નમસ્તે. બહુ જ મજા આવી અમને તો આજ કલર્સ ગુજરાતીનું આ બધું આપને નીલમબાગ પેલેસમાં કર્યું ભાવનગરમાં. બધાને કોંગ્રેચ્યુલેશન્સ. બધા કન્ટેસ્ટન્ટ્સને ખૂબ સરસ આજ પોતે રાંધીને લાવ્યા હતા અને ખૂબ જ મજા આવી. ઓલ ધ બેસ્ટ ફ્યુચરમાં. આઈ હોપ ભાવનગરના આજ આપમાંથી કોઈ ફર્સ્ટ આવે. અને તમે શું કહેશો? બેસ્ટ ઓફ લક આપ બધાને. થેન્ક યુ સો મચ ભાવનગર, તમે આટલો ઉત્સાહ બતાવ્યો રસોઈની મહારાણીમાં ભાગ લેવા માટે. આ જ રીતે રસોઈ શોને પ્રેમ કરતા રહેજો અને નેક્સ્ટ ટાઈમ રસોઈની મહારાણી આવે ને ત્યારે ચોક્કસથી આટલા જ ઉત્સાહથી ભાગ લેજો. થેન્ક યુ સો મચ.